અડવાણી, એક સેલ્ફી. યસ ઓફ કોર્સ. ગવાર કીધું તે મને? શું કીધું તે? ગવાર કીધું તે મને? તું હસે છે? Okay guys, I'll see you tomorrow, okay? Okay, bye-bye. Okay, bye. 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 Bye, bye, bye. Bye. Tu aya. Tu aya. Dwane tyar. Main tane aaj kitla phone karya. પણ તને તો કોલ બેક કરવાની તસ્દી જ નહીં લેવી હોય, હે ને? આ વાત તો મારે તને કહેવી જોઈએ. મેં પણ તને કેટલા ફોન કર્યા, તે એક પણ ફોન ન ઉપાડ્યો. હા યાર, એક્ચ્યુઅલી હું એક પ્રોબ્લેમમાં ફસાઈ ગઈ હતી, તો એને સોલ્વ કરવામાં થોડો વધારે ટાઈમ લાગી ગયો. બિઝી હતી થોડી હું. પણ તું મને આવું કેવી રીતે કહી શકે? તો તું પણ મને કેવી રીતે કહી શકે? અરે યાર, તને ખબર છે ને, આપણે થીસિસ કમ્પ્લીટ કરવાની છે, સાથે સબમિશન કરવાનું છે અર્જન્ટલી. પણ આજે જ કોલેજમાંથી ફોન આવ્યો તો. ખબર છે, ખબર છે. જે વાત તને આજે ખબર પડી ને, એ વાત મને કેટલાય દિવસથી ખબર હતી, પણ તે ફોન જ ના ઉપાડ્યો. અરે મેં તને કીધું ને, બિઝી હતી હું યાર. રીઅલી? તો અમેરિકાથી અહીંયા હું નાચવા માટે આવ્યો છું ને? અને વોટ ડુ યુ મીન બાય ધેટ કે તું બિઝી હતી? પ્રોજેક્ટની બધી તૈયારી મેં કરી લીધી છે. હવે આવ્યા મેડમ લાસ્ટમાં ભાગ પડાવવા માટે. વોટ? રિયલી? નવરાત્રિમાં દુર્ગા માતા બનીને આખું શૂટ મેં જાતે કર્યું છે ધ્વનિત. આપણા થીસિસને હેલ્પ મળે ને એના માટે, અને તું આવું કહી રહ્યો છે યાર? હા કહું છું, કારણ કે એ જ સાચું છે. દીધી ક્રેડિટ લઈ જા. મારા પ્રોજેક્ટમાં પાર્ટનર બદલવા માટે, પણ એ લોકોએ મને કહ્યું છે કે મારે તને સહન કરવી પડશે. ફરીથી બોલતો, શું બોલ્યો તું? તું મને, તું મને સહન કરી રહ્યો છે? હા કરું છું. મારી માલી છે ને સાચું જ કહેતી હતી કે જીવનમાં ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ પર આટલી જલ્દી વિશ્વાસ કરવો જ ના જોઈએ. મારી જ ભૂલ થઈ ગઈ. મેં આના પર વિશ્વાસ કરી લીધો ને, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારી. હવે છે આજ પછી ફોન ના કરતો મને. મારે કોઈ થીસિસ નું કામ તારી સાથે નથી કરવું, સમજો? આ તો મને પણ કોઈ પડી નથી તારી સાથે પ્રોજેક્ટ કરવાની. ફાઇન, હું પણ તને ફોન નહીં કરું અને તું પણ મને ફોન નહીં કરે. ભાભી, સ્વરા છે જેવી પેલા બીજાનું વિચારે અને પછી પોતાનું. પણ હું તમારી વાત માનું છું. સ્વરા બધા જ માટે વિચારતી હતી, હવે આપણે પણ એના માટે કંઈક વિચારવું તો પડશે ને. હાલજ્જા ભાભી, એ બધાની ઈચ્છા પૂરી કરતી હતી, હવે આપણે એની ઈચ્છા પૂરી કરીશું.
હું આ પેઢી ચિરાગના નામે કરાવીશ. કાલે સવારે જ હું બાપુજી સાથે વાત કરું છું. સ્વરાની ઈચ્છા પૂરી થશે કે નહીં, પણ મારી તો 100% થઈ જશે. જય હો સ્વરા મૈયાની, જય હો. આને કહેવાય લાડુ પણ ખાવો અને કોઈને ગંધ પણ ના આવવા દેવી. આંખો પર પટ્ટી બાંધેલી છે કે શું છે? મારી મહેનત તો એને દેખાતી જ નથી. ખબર નહીં પોતાની જાતને શું સમજે છે. અમેરિકાથી બહુ મોટો આવી ગયો તો શું આવું વર્તન કરશે? હવે તો એ મારી સામે આવે તો આઈ બનવાનું છે. નું જોજો તો. ધૂન ધૂન, થોડીક શાંતિ. શું થયું? કેમ આટલો ગુસ્સો કરે છે? મોટી વાત જુઓ ને, મારે જેની સાથે થીસિસ કરવાનું હતું એની સાથે મારો ઝઘડો થઈ ગયો. કેમ, શું થયું? તું અજાણ્યો છે બિચારો, તારે તો ઉપરથી એને મદદ કરવી જોઈએ. મદદ? મોટી બા એહસાન ફરામોશ છે, એહસાન ફરામોશ. ધૂન, આવું ના બોલાય બેટા. મને તો લાગે છે કે આમાં થોડો તારો પણ વાંકતો હશે. મોટી બાપ, તમે પણ એને જ સપોર્ટ કરો છો. હવે જો, મેં નક્કી કર્યું છે કે જો એ સામે આવ્યો ને તો ખેર નથી એની. જોઈ લેજો તમે. અરે અરે, આવ ધ્વની. આ ધ્વનિ જ છે જેણે તમારો જીવ બચાવ્યો. ટોલી, તને હું ફોટો બતાવવાનું તો ભૂલી જ ગઈ ને, તો હું તને મળાવી જ દે ડિરેક્ટ એને. પણ ટોલી, એ જેટલો ફોટામાં સારો લાગે છે એટલો એ રિયલ લાઈફમાં નથી. પૂછ કેમ? અરે, આજે પહેલી વાર મને મળ્યો, અમે પહેલી વાર સામસામે થયા અને એ તો ઝઘડાળું નીકળો. આવતાની સાથે જ મારી સાથે લડવા માંડ્યો એ. હવે મને ગમે છે એ વાત ઠીક છે, પણ મને એવું લાગે છે કે મારે મારી પસંદને કંટ્રોલ કરવી પડશે એકદમ. તો યાર, મને આવા ઝઘડાળું છોકરા બિલકુલ ના ગમે, તને તો ખબર જ છે ને ડોલી. હવે મેં નક્કી કરી લીધું છે કે હું એને બિલકુલ જ ભાવ નહીં આપું. ભલે હજુ એ મને થોડો થોડો ગમતો હોય, પણ હું મારા ગમાને કંટ્રોલ કરી લઈશ. પણ હું એની સાથે વાત નથી જ કરવાની, આઈ પ્રોમિસ યુ. જય શ્રી કૃષ્ણ. સુખી થાઓ બેટા. જય શ્રી કૃષ્ણ. પાછું કોણ નવું આવ્યું? મને તો હવે કોઈ પણ નવું વ્યક્તિ ઘરમાં આવે છે તો બીક લાગે છે. એમ થાય છે કે કુંદન નિવાસમાં પરમનન્ટ બુકિંગ તો નહીં કરાવી દે ને. એમ પણ હવે આ કુંદન નિવાસ કમ અને અનાથાલય વધારે થઈ ગયું છે. આંટી, આંટી. હા મોટી બા, આજકાલના એજ્યુકેટેડ છોકરાઓ છે ને કેટલા રૂડ હોય છે, પણ ધ્વનિત
બધાથી એકદમ જુદો છે.